गुड मॉर्निंग ऑल। आ वीक माटे मार्केट आउटलुक जोईए तो गया वीकमां भारतीय बजारोमां खूब सारी एवी तेजी जोवा मळी हती। सेंसेक्स 50,540 अने निफ्टी 15,175ના લેવલ પર આ બંને ઇન્ડેક્સ 3.71% અને 3.39% વધીને બંધ રહ્યા હતા અને આની સાથે સાથે જ મિડ કેપ ઇન્ડેક્સ 4.77% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 4.19% જેટલું વધીને બંધ રહ્યા હતા। ઓવરઓલ એફઆઈઆઈ દ્વારા કેશ માર્કેટમાં સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ ઇટ વોઝ ઓવરઓલ બાઇંગ ઇન ટુ એફએનઓ સેગમેન્ટ અને ડીઆઈઆઈ દ્વારા ઓવરઓલ બાઇંગ કરવામાં આવ્યું હતું। ક્રૂડ ઓઇલ 66.73 ડોલર પર બેરલના પ્રાઇસ પર 2.8% જેટલું ઘટીને બંધ રહ્યું હતું અને યુએસડી આઈએનઆરનો પ્રાઇસ હતો 72 રૂપીઝ 87 પૈસા। સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો રિઝલ્ટ ઘણી બધી કંપનીના આવી ગયા છે। ઓવરઓલ આ વખતે બધી જ મિડ કેપ કંપનીઓના રિઝલ્ટ ખૂબ સારા એવા છે। જેએસડબલ્યુ સ્ટીલનું રિઝલ્ટ આવ્યું તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર એને કમ્પેર કરીએ તો રેવન્યુ 23%થી વધીને આવ્યું છે અને નેટ પ્રોફિટ 56%થી વધીને આવ્યો છે। અને ઓફકોર્સ એની ઇમ્પેક્ટ આપણે છેલ્લા 1-1.5 વર્ષથી પ્રાઇસમાં કઈ રીતે જમ્પ આવ્યો છે એ જોઈ શકીએ છીએ। શ્રી સિમેન્ટ નું ક્વાર્ટર ઓન ક્વાર્ટર રેવન્યુ 19% વધીને આવ્યું છે, નેટ પ્રોફિટ 23% વધ્યો છે અને કંપનીએ 60 રૂપીઝ પર શેર ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે। ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો રિઝલ્ટમાં રેવન્યુ 11% વધ્યું છે, પરંતુ નેટ લોસ કરી છે કંપનીએ 15 કરોડની, જે ગયા વર્ષે જે ગયા ક્વાર્ટરમાં 131 કરોડની લોસ હતી। સો ઓવરઓલ રિઝલ્ટ ઇમ્પ્રૂવ થયું છે। ડૉક્ટર લાલપેથ જે પેથોલોજી લેબોરેટરીનો બિઝનેસ ધરાવે છે એના યર ઓન યર ડેટા ખૂબ સારા છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર રેવન્યુ 5% ઘટી છે અને નેટ પ્રોફિટ 12%થી ઘટ્યો છે। કંપનીએ 8 રૂપિયા ડિવિડન્ડ અનાઉન્સ કર્યું છે અને એની રેકોર્ડ ડેટ છે 22 જુલાઈ। કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે કંપની છે એનું રેવન્યુ 11% વધી છે, પરંતુ નેટ પ્રોફિટ 89% માઇનસ છે। બિરલા સોફ્ટ રેવન્યુ 3% વધ્યું છે, નેટ પ્રોફિટ 3% વધ્યું છે। યુનાઇટેડ સ્પિરિટ જે એલ્કોહોલમાં લીડિંગ કંપની છે એનું ક્વાર્ટર ઓન ક્વાર્ટર રેવન્યુ 7% માઇનસ છે અને નેટ પ્રોફિટ 27% માઇનસ છે, પરંતુ કંપનીનું ઇબિટ્ટા માર્જિન ખૂબ સારા રહ્યા છે। ઇબિટ્ટા માર્જિન 5.5% રહ્યા છે, જે ઓલમોસ્ટ 4.7% હતા। ક્રોમ્પ્ટન ગ્રેવ્સ કન્ઝ્યુમરના એકદમ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ આવ્યા છે, રેવન્યુ 15%થી વધી છે જ્યારે એનો નેટ પ્રોફિટ 67%થી વધ્યો છે। કંપનીએ ઘણી બધી નવી પ્રોડક્ટ ફેન કેટેગરીમાં લોન્ચ કરી છે અને 2.5 રૂપીઝ ડિવિડન્ડ અનાઉન્સ કર્યું છે। ટાટા સ્ટીલને 21 જૂનથી સેન્સેક્સ 30માં સમાવેશ કરવામાં આવશે અને ઓએનજીસી સેન્સેક્સમાંથી બહાર રહેશે। ઇન્ડિગોમાં જે ન્યૂઝ આવ્યા છે એ પ્રમાણે કંપનીએ એક એના એન્જિનના અપગ્રેડેશન માટે સ્પેર પાર્ટ્સ માટે મલ્ટી યર સર્વિસ એગ્રીમેન્ટ કર્યા છે સીએફએમ ઇન્ટરનેશનલ સાથે। હીરો મોટોકોપમાં ગ્રેજ્યુઅલી હવે બધા જ પ્લાન્ટ સ્ટાર્ટ થઈ ગયા છે, તો કંપનીએ રાજસ્થાન, ગુજરાત અને આંધ્રપ્રદેશનો પ્લાન્ટ સિંગલ શિફ્ટમાં સ્ટાર્ટ કર્યો છે અને હરિયાણા, ઉત્તરાખંડના પ્લાન્ટ પણ 17 મેથી સ્ટાર્ટ થઈ ગયા છે। જીએચસીએલે પોતાના તમિલનાડુમાં જે પ્લાન છે એ અત્યારે શટડાઉન કર્યા છે 31 મે સુધી, કન્સિડરિંગ ધ પેન્ડેમિક સિનારિયો। નાટકો ફાર્માના ફાર્માની જે માઇલ્ડ કોવિડને ટ્રીટમેન્ટ લઈને જે મેડિસિન્સ છે એ ક્લિનિકલ ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલમાં છે। એક પેશન્ટ પર ઓલરેડી ટ્રાયલ થઈ ગઈ છે અને કંપનીને ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ માટે 32 હોસ્પિટલ અક્રોસ ધ ઇન્ડિયામાં પરમિશન મળી છે। તો આ એક બહુ મોટા અને ખૂબ સારા સમાચાર છે। આજે જે કંપનીના રિઝલ્ટ આવવાના છે એમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી જે નિફ્ટીનો પાર્ટ છે અને જે નોન નિફ્ટીનો પાર્ટ છે એમાં એડીએફ ફૂડ, બાલાજી અમાઇન્સ, બાર્બેક્યુ નેશન, આઈજી પેટ્રોકેમ, ઇન્ડિયા સિમેન્ટ, જેકે પેપર, લક્ષ્મી મશીન વર્ક્સ, રામકો સિમેન્ટ, મહાનગર ગેસ, આ બધી કંપનીના રિઝલ્ટ આજે આવવાના છે। ટેકનિકલ આઉટલુક જોઈએ આ વીક માટે
તો ઓવરઓલ નિફ્ટીની જે રેન્જ આવે છે એ છે 15,000 થી 15,500. નિફ્ટી જો 15,200 ક્રોસ કરે છે તો 15,336 અને 15,430ના લેવલ જોવા મળી શકે છે. પરંતુ આ વીકમાં જો નિફ્ટી 14,985નું બ્રેક કરે છે નીચેની સાઈડ, તો 14,885 અને 14,820ના લેવલ જોવા મળી શકે છે. આની સાથે જ હું આ વીકનું માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું. થેન્ક યુ.